ગોપાલક નિગમની યોજના હેઠળ ચારણ ગઢવી સમાજના સભ્યોને સમાવેશ કરવા માટે એક આવેદન સુરત સાંસદ સભ્ય દર્શનાને સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ચારણ ગઢવી સમાજ દ્વારા એક આવેદનપત્ર સાંસદ સભ્ય દર્શનાબેન જરદોશને પાઠવવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોને આવેદનપત્રમાં રજૂઆત કરી હતી તે મુજબ તેઓ જણાવી રહ્યા હતા કે ચારણ, રબારી અને ભરવાડ માલધારી સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો હોય, જેની ઉપર તેઓ નિર્ભર રહે છે, જેને લઈ તેઓની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોય. વધુમાં આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેઓને ગોપાલક નિગમમાં સમાવેશ કરવામાં આવે અને રાજ્ય સરકારની વિવિધ હેતુલક્ષી યોજનાઓનો પણ લાભ આપવામાં આવે. જનતા પાર્ટીએ જે રીતે પોતાનો વ્યાપ વધાર્યો છે, જે રીતે મોટી પાર્ટી બની છે અને એની અંદર અનેક જ્ઞાતિઓ સમાયેલી છે અને સૌનો સાથ સૌનો વિકાસની સાથે જ્યારે અમે આગળ વધી રહ્યા છે ત્યારે જુદી જુદી જ્ઞાતિઓનો સમાવેશ થાય અને બક્ષી પંચમાં સમાવેશ થાય અથવા તો એસસી એસટીમાં થાય અને એને જ રીતે સામાજિક સમીકરણોને યોગ્ય ન્યાય મળે એ માટે આજે પણ મારી પાસે વિચરતી જ્ઞાતિઓની અંદર જે રજૂઆત આવી છે હું રાજ્ય સરકારની અંદર ચોક્કસ ભલામણ કરીશ. પણ મને ખબર છે કે લગભગ 152 જેટલી જ્ઞાતિઓ સાથે ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈએ ખૂબ બધું જ્ઞાતિઓને ન્યાય આપ્યો હતો. જે જ્ઞાતિઓ પોતે જન્મ પછી સામાજિક શૈક્ષણિક રીતે પછાત રહી જતી હોય એને યોગ્ય સ્થાન મળે, યોગ્ય રીતે આગળ વધે તે માટે સમાજ આ બધા પ્રયત્નો કરતા હોય છે. પણ છતાં પણ સમાજમાં જાગૃતિ આવે, સમાજના લોકો આગળ વધે, બહેન દીકરીઓ ખાસ કરીને ભણે એના માટે જે કોઈ સમાજ પ્રગતિ કરે એની જોડે ભારતીય જનતા પાર્ટી હંમેશા ઊભી છે.